જરૂરથી ગત રાત્રે પીએમ ગુજરાત પહોંચી ચૂક્યા છે ને લગભગ સાડા નવ દસ કલાક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચશે હું જ્યાં છું તે મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય વાર્તાલાપ જે છે તે તેઓ કરવાના છે પીએમ મોદી આજે બપોરે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન પણ કરાવશે મહત્વનું છે કે તે પહેલા પીએમ મોદી સાડા નવ કલાકે એક દ્વિપક્ષીય બેઠક માટે પણ મહાત્મા મંદિર પહોંચી રહ્યા છે જ્યાં તેઓ તિમોર લેસલે જે દેશ છે તેના રાષ્ટ્રપતિ છે તેની સાથે તેઓ દ્વિપક્ષીય ચર્ચા કરશે આ ઉપરાંત પીએમ મોદી ગ્લોબલ પાંચ કંપનીઓ છે તેના સી ઓ સાથે પણ આજે વન ટુ વન બી ટુ બી મીટિંગ કરવાના છે ગુજરાતમાં રોકાણ સંદર્ભે તેઓ ચર્ચા કરશે આ ઉપરાંત પીએમ મોદી મોંઝાંબીના રાષ્ટ્રપતિ સાથે પણ આજે એક દ્વિપક્ષીય બેઠક કરશે તે પ્રકારની પણ માહિતી જે છે તે મળી રહી છે મારી પાછળના આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં ઉપરની તરફ વીઆઈપી લોન્ચ બનાવવામાં આવી છે કે જ્યાં દરેક કંપનીઓ સાથેના આ બી ટુ બી મીટિંગ આ ઉપરાંત રાષ્ટ્રાધ્યક્ષો સાથેની પણ વન ટુ વન દ્વિપક્ષીય મીટિંગો જે છે તે ત્યાં યોજાશે ખાસ કરી સાડા ત્રણ કલાકે પીએમ મોદી ગ્લોબલ ટ્રેડ શોનું પણ ઉદ્ઘાટન કરાવશે જે હેલીપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ પર યોજાઈ રહ્યો છે અને ખાસ કરી ગુજરાતની થીમ ભારતની થીમ મેકિંગ ગુજરાત મેકિંગ ઇંગ ઇન્ડિયાના થીમ આધારિત આ ગ્લોબલ ટ્રેડ શો છે કે જેની અંદર અલગ અલગ પાર્ટનર કન્ટ્રી ઉપરાંત અન્ય દેશોના પણ અલગ અલગ એક્ઝિબિશન જે છે તે પણ યોજાયા છે થોડા સમયમાં જ પીએમ મોદી આ સ્થળ પર પહોંચશે ખાસ કરી જે પણ મુખ્ય મહેમાનો છે આયોજકો છે તેની મુવમેન્ટ અહીંથી અત્યારે હાલ શરૂ રાજભવનથી અહીં આવવા માટે નીકળશે અને અહીં તેઓ દ્વિપક્ષીય અલગ અલગ ચર્ચાઓ જે છે તેની અંદર તેઓ ભાગ લેવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે રોડ શો પણ યોજાશે યુ એના રાષ્ટ્રાધ્યક્ષ પણ આજે ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમનો અહેમદાબાદ એરપોર્ટથી લઈને મહાત્મા મંદિર લીલા હોટલ સુધીનો એક ભવ્ય રોડ શો હશે જેની પણ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે અને આ ઉપરાંત આજે રાત્રે પણ અલગ અલગ બેઠકો અલગ અલગ મીટીંગો જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેશે કે જેની અંદર ગુજરાતની અંદર રોકાણ સંદર્ભે આ ઉપરાંત દેશો વચ્ચેના દ્વિપક્ષીય વ્યવહારો વધુ સુદ બને વધુ ગાઢા બને તે માટેનો આ પ્રયાસ છે અને તેને લઈને રાત્રે પણ એક ગાલા ડિનરનું પણ આયોજન જે છે તે લીલા હોટલ ખાતે કરવામાં આવ્યું છે જેમાં પણ પીએમ મોદી હાજર રહેશે નિકુંજ બીજી એક બાબત એવી પણ સામે આવી રહી છે કે સૌથી વધુ રોકાણ કરવાની દ્રષ્ટિ

ઓસ્ટ્રેલિયા સાથેના પણ આ પ્રયાસો થઈ રહ્યા હતા ખાસ કરી ઓસ્ટ્રેલિયા સાથેના એજ્યુકેશન કોલોબરેશનને લઈને ઘણા બધા એમઓયુ જે છે તે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા સાઇન કરવા માટેના પણ વિચારો થઈ રહ્યા હતા ખાસ કરી તેત્રીસ જેટલા હાલ પાર્ટનર્સ કન્ટ્રી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર ગુજરાત સાથે જોડાયા છે એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ સાથે તેઓ જોડાયા છે ને જેમાં ઓસ્ટ્રેલિયા પણ હવે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાશે અને તેની સાથેના પણ અનેક વેપારી સંબંધો ખાસ કરી જે માહિતી મળી છે તે પ્રકારે એજ્યુકેશન ગવર્મેન્ટ તરફથી કરવામાં આવે તેવી એક શક્યતા પણ જોવાઈ રહી છે કારણ કે ઘણા બધા પાર્ટ ઓફ એજ્યુકેશનના ભાગરૂપે ઘણા ગુજરાતી સ્ટુડન્ટો જે છે તે ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા પર જતા હોય છે ત્યારે ખાસ કરી આ વ્યવસ્થા વધુ સુદ્રઢ સરળ બને તે માટેના પણ પ્રયાસ છે અને ખાસ કરી ત્યાં આવેલી પણ અનેક કંપનીઓ જે છે તેનો પણ પ્રયાસ હશે સ્ટેટ ગવર્મેન્ટનો કે ત્યારબાદ તેઓ પણ ગુજરાતની અંદર રોકાણ કરે તે માટેની હાલ શક્યતા જોવાઈ રહી છે પરંતુ ન માત્ર ઓસ્ટ્રેલિયા પરંતુ ઘણી એવી કંપનીઓ હશે કે જે ના મેગા એમઓયુ આવતીકાલે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઓફિશિયલ રીતે ઇનોગ્રેશન થશે પ્રધાનમંત્રીની હાજરીમાં ત્યારે ઘણા બધા ઓફિશિયલ એમઓયુ મોટા એમઓયુ જેને કહી શકાય તેવા મલ્ટીનેશનલ કંપનીઓ સાથેના તે પણ આવતીકાલે ડિક્લેર થાય તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે જી જી આભાર નિકુંજ આપની પાસેથી પડેપડના અપડેટ મેળવતા